નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ આણંદની, તો આણંદના ઓડ શહેરમાં મલાવ ભાગોળે આવેલ મહાકાળી માતાજીના મંદિરે મલાવ ભાગોળ ઓડ બાળ સત્સંગ ભજન મંડળે ભજન કીર્તનની રમઝટ બોલાવી. તારીખ 31/8/2023 રક્ષાબંધનના શ્રાવણ સુદ પૂનમના દિવસે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સુપ્રસંગે આરતી પ્રસાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા, ત્યારે આનો લાવો માઈ ભક્તોએ પણ લીધો હતો. તળાવના કિનારે સુંદર રમણીય સ્થળે વર્ષો જૂના આ મહાકાળી માતાના મંદિરની ઓડના દાનવીર સેવાભાવી એક માઈ ભક્ત દ્વારા આ વર્ષે નવું બનાવી મહાકાળી માતાના પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમાં સુંદર વાડી બનાવી અને માઈ ભક્તો માટે સુંદર માઈ મંદિર બનાવી આપ્યો. ઓડનગર તથા આજુબાજુના માઈ ભક્તો રવિવાર, પૂનમ, નવરાત્રિ તથા દરેક ધાર્મિક તહેવારોએ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ત્યારે હિન્દુ સનાતન ધર્મમાં શ્રાવણ માસનું બહુ મહત્વ છે. ત્યારે શ્રાવણ માસના દિવસોમાં પણ દાન, પુણ્ય, જપ, તપ, ઉપાસના, ઉપવાસ, ભજન કીર્તન, યજ્ઞ, કથા, તીર્થ સ્નાન, તીર્થ દર્શન, હિંડોળા ઉત્સવ, અન્નદાન જેવા ધાર્મિક કાર્યો ભક્તો દ્વારા કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં કરેલા ધાર્મિક કાર્યોનું વિશેષ પુણ્ય મળે છે.